बोटाद मार्केटिंग यार्ड शुरू करवा मुद्दे सौरभभाई पटेल नु निवेदन मार्केटिंग यार्ड ना अधिकारी साथे बैठक करी मार्केट यार्ड टूंक समय में शुरू कराशे अने खेडूत ने मुश्किल न पड़े ती दिशा में पण तंत्र कामगीरी संभाळशे। कोरोना ने लॉकडाउन वच्चे आज थी भावनगर मार्केट यार्ड शुरू कराशे। राज्य सरकार द्वारा करवामां आवेला निर्णयना पगले मार्केटिंग यार्ड शुरू थशे। सरकारे खेडूतने तकलीफ न पड़े अने खेत पैदाशोनुं वेचाण थई शके तेवा हेतुसर आ फैसलो कर्यो छे। जामनगर में 3 मे सुधी एपीएमसी बंद रहेशे। मार्केट यार्ड खाते मळेली कमिटीनी बैठक में आ महत्वनो फैसलो लेवायो छे। सोशल डिस्टन्स जाळवी न शकाय तेवी स्थितिने अनुलक्षीने एपीएमसी बंद राखवानो ज फैसलो लेवो पड्यो छे। મહેસાણા જિલ્લામાં તમામ એપીએમસીના ચેરમેન, સેક્રેટરીઓ, ખેતીવાડી અધિકારી અને બાગાયતી અધિકારી સાથે બેઠક યોજાઈ ગઈ, જેમાં જિલ્લામાં 21 એપ્રિલથી એપીએમસી શરૂ કરવાનો ફેસલો લેવાયો છે। એપીએમસીમાં ખેડૂતોની ચોક્કસ સંખ્યા નક્કી કરીને અગાઉથી નોંધણી કરીને ટેલિફોન કરી બોલાવવામાં આવશે। સાબરકાંઠાના તમામ માર્કેટયાર્ડ પર ખેડૂતો પોતાના ઉત્પાદન વેચી શકશે। રવિ પાકના વેચાણ માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે, ત્યારબાદ તબક્કાવાર મર્યાદિત ખેડૂતોને ફોન મારફતે જાણ કરાશે। જો કે વેચાણ માટે આવનાર ખેડૂતોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે। અરવલ્લી માલપુર માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવતા ટ્રેક્ટરની લાઇનો જોવા મળી। માલપુરમાં રવિ પાકનું મોટા પાયે વાવેતર થયું, ખેત ઉત્પાદનને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા। અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને એપીએમસીમાં ખેત જણસ વેચવા માટે 20 એપ્રિલ સુધી રાહ જોવી પડશે। સાવરકુંડલા એપીએમસીના હોદ્દેદારો અને વેપારીઓ વચ્ચે બેઠક મળી ગઈ, પરંતુ કોઈ ફેસલો ન આવતા 20 એપ્રિલે થનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। ભાવનગરમાં ડુંગળીનું વેચાણ યાર્ડમાં બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં, ગામડાઓમાં ડુંગળીના ઢગલા, ગરમીના કારણે ડુંગળી બગડી રહી છે। ભાવનગર યાર્ડમાં ટેકાના ભાવે સરકાર ડુંગળીનું વેચાણ કરાવડાવે તેવી ખેડૂતોની માંગ છે। બનાસકાંઠામાં લોકડાઉન વચ્ચે ખેડૂતોની કપરી પરિસ્થિતિ, દાંતા માર્કેટયાર્ડ ખાતે ખાતર લેવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા, કલેક્ટરના જાહેરનામા અનુસાર આ ભંગ જોવા મળ્યો, ખાતર ન મળતા લોકડાઉન દરમિયાન ખેડૂતો મુશ્કેલીમાં છે। કેન્દ્ર સરકાર દ્વારા એગ્રી ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટરને શરૂ કરાયું, કોલ સેન્ટરથી દેશના એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં શાકભાજી, ફળફળાદી, ખાતર સહિતની વસ્તુઓ સરળતાથી અન્ય રાજ્યમાં પહોંચાડી શકાશે। આ કોલ સેન્ટરથી ટ્રાન્સપોર્ટર્સ, રિટેલર્સ, અન્ય કોઈ આવી સવલતો માટે મદદરૂપ થશે। ગીર સોમનાથના કોડીનારમાં પોલીસની સતર્કતા વધી, જે લોકો જરૂરી વગર કામ બહાર નીકળી રહ્યા છે તેવા વાહન ચાલકોને પોલીસ અટકાવી રહી છે। આ સાથે લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ પોલીસ કરી રહી છે।